अरे राजा अजमल ने गणिक मा मारा पधारो बुधेव अरे बुधेव आम क्या जई रहा छो अने पगलनगढ़ સુધી આવવાનું કારણ શું છે બુધેવ હા મહારાજ એવું એક ઉમરકોટ રાજ તિમના રાજા સુઢા રાજા એમની દીકરી નેતલ દેના લીલુણા નારિયલ લઈને આવ્યો છું મહારાજ અરે બુધેવ તમે કોઈ ભાન તો નથી ભૂલ્યા ઉમરકોટના સોંઢા રાજા એમની દીકરી નેતલ દે અઢારે અંગે કાળો કોડ હોય આ વાત કદાપી ન મને બુધેવ અરે મહારાજ હું આપના કુંવર રામદેવ માટે આ લીલુણા નારિયલ લઈને આવ્યો છું માટે તમે એકવાર રામદેવને પૂછી તો જોવો મહારાજ ભલે બુધેવ અરે વીરા પ્રધાન કહો મહારાજા વીરા રામદેવને બોલાવો હે આજે પરદાનો બોલાવે રામદેવ આવો જો આવજો રાજને દરબાર પરદાન બોલાવે રામદેવ આવજો હે રાજે પરદાન બોલાવે રામદેવ ઉમરકોટ થી ભુદેવ આવ્યા છે આ પિતાશ્રી ઉમરકોટ ના સોંઢા રાજા એમની દીકરી નેતલ દે એના લીલોડા શ્રીફળ લઈને આવ્યા છે પણ બેટા ભુદેવ એમ કહે છે કે રામદેવને પૂછી દો પણ બેટા મારું કહેવાનું એવું થાય છે કે ઉમરકોટના સોંઢા રાજા એમની દીકરી નેતલ દે અઢારે અંગે કાળો કોડ હોય આ શ્રીફળ કેમ જીલાય ભુદેવ ભુદેવને સંગાત વાત કરી છે પણ કીધું કે રામદેવને પૂછી દો આપ કેવું કહો છો રામદેવ હા પિતાશ્રી પ્રશ્ન અવતાર ના બાના ની પોત રાખવા પ્રશ્ન અવતાર ની અંદર વચન આપ્યું છે આજે વચન નિભાવવાનો સમય આવી ગયો છે એટલા માટે તમારી જો મરજી હોય તો રામદેવ તમારી વાતનો કોઈ દિવસ ઇનકાર ન કરે આપ જેમાં રાજી હોય તેમાં હું સદાય રાજી હોઉં હા બેટા રામદેવ તમારું વચન આપેલું હોય તો વચન મિથ્યા ન થાય આપની મરજીથી અવશ્ય લીલોડા શ્રીફળજી લીલો ભલે પિતાશ્રી એ આવા લીલુડા નારિયેલ જીલો વીરા રામદેવ લીલુડા નારિયેલ જીલો રે ઘડિયા લગન લ્યો
દેશ પરદેશ કંકોત્રી લખી ગણપત દાદાની વંદના કરી પછી ગુરુદેવને શિખા પી અને રવાના કરજો. ભલે મહારાજા. અરે ગુરુદેવ, ઘડિયા લગન લઈને ગણપતિની સ્થાપના કરી અને પછી રાજકુશી તમને શિખા આપી અને રજા આપશો ગુરુદેવ. રાજા અજમલ કુળ બહુ જબર છે, જાન જબરી આવશે, ઉતારાની સગવડતા રાખે અને પ્રધાનજી ભૂદેવને શીખ દે અને ભૂદેવને રવાના કરો. ભલે મહારાજા. અરે બેટા રામદેવ. હા પિતાશ્રી. ભૂદેવે ઘડિયા લગન લીધા છે એ વાત સાચી છે, પણ મારા મનની અંદર એક વાત છુપાણેલી છે. કહો પિતાશ્રી. કે આપણી બહેન જુગુણા 20-20 વર્ષથી આ શાસન ચાલે છે, જેને કોઈ ભાળ સંભાળ નથી રહ્યા. આજ જો તારા ઘડિયા લગ્ન હોય તો સર્વે ગત ગંગા સહુ કુટુંબ પરિવાર હોય અને બેન સગુણા તારા મંડપ ન હોય તો મારા મનની બહુ દુઃખની લાગણી છે. માટે રામદેવ આનો કયો ઉપાય લે છે? હું પણ એ જ કહું છું પિતાશ્રી. આ સર્વે સગા સંબંધીઓને કંકોત્રી લખી, પણ આપણી બહેન સગુણા પિંગલગઢ સાસરે છે એને કોઈ સંદેશો પણ કોઈ ન લખ્યો. ઉપાધિ ન કરો. હમણાં જ રત્ના કાકાને બોલાવી સંદેશો લખી અને બેન સગુણાને તેડવા મોકલો. અરે રામદેવ, બેન સગુણાનું ગામ 360 કિલોમીટર ગાંવ છે. કઈ હાલતમાં તું કદાચ રત્નાને મોકલ અને કઈ હાલતમાં બેનને તેડીને આવે આ વાત કોઈ કાળે ન બને. હા પિતાશ્રી, છતાં પણ વિશ્વાસ રાખો. હમણાં રત્નકાકાને બોલાવી એમની પવન વેગી સાંઠથી બેન સગુણાને જરૂર તેડી આવશે એ પણ જાણું છું.
પડિયારો અતિ અભિમાની છે, ક્રોધી છે, પણ સંદેશો મળતા આપણી બહેન સગુણાને જરૂર મોકલશે પિતાશ્રી. જી તારી રામદેવ. આજ રામ ના બોલાવ્યા રત્ના આવજો રે આજ, રાત ની અંદર બોલાવી તો તારા એવા કામ પીડ્યા છે ભાઈ. હા ભાઈ, તને તો ખબર છે ભાઈ, મારા ઘડિયાળ લગ્ન લેવાના છે. જાણો સુવિરા, એમાં આપણી બેન સગુણાને તારે તેડવા જવાનું છે, એટલે તને રાજની અંદર બોલાવ્યો છે ભાઈ. અરે બાપજી, આ તો બહુ દુઃખની વાત કહેવાય. કારણ વિચાર તો કરી જો કે બેન સગુણાનું સાસરિયું તો 360 ગાઉ દૂર છે બાપ. આજે બેનની નથી કોઈ ચિઠ્ઠી, નથી કોઈ કાગળ, પોકરણ ગઢમાંથી કોઈ ગયું નથી. તો બાપજી, બેન સગુણાને મારે તેડવા કઈ રીતે જાવું? હા ભાઈ, જાણું છું નથી ક્યારેય કોઈ સંદેશો ચીઠી, છતાંય આજ મારા ઘડિયાળ લગ્ન લેવાના હોય ભાઈ, અને બેન સગુણા અહીંયા ન હોય કેમ બને? એટલે ભાઈ, તારે ને તેડવા જવાનું છે. તારી પાસે સાંઢો કેટલી છે ભાઈ? હા બાપજી, કદાચ તમે મને આજ્ઞા આપતા હોય તો બેન સગુણને તેડવા જાય. જો સાંઢની વાત કરતા હોય ને તો મારી પાસે 300 છે બાપજી. એમાં સારામાં સારી કઈ સાંઢ છે રત્ન? અરે વીરા, સારામાં સારી સાંઢ મારી પાસે બે છે, એક પવન વેગી અને એક મન વેગી બાપ. હા રાઈતા, તારી મન વેગી સાંઢ લઈ અને તારે બેન સગુણાને તેડવા જવાનું છે. હા ભાઈ, હું તને સંદેશો લખી આપું, એ સંદેશો તારે પિંગલગઢ પહોંચાડી પઢિયારોના હાથમાં આપતી આપણી બહેન સગુણાને જરૂર મોકલશે ભાઈ. અરે વીરા, બેન સગુણાને તેડવા તો જાઓ, પણ પેલા મને એક વચન આપ. કદાચ ગમણ્યા મને સંકટ પડે, કદાચ ગમણ્યા મને વશમી વેળા પડે, ને આજ રત્ન તમને યાદ કરે તો આજ આવીને મારી સહાય કરજે વીરા, સહાય કરજે. હા રત્ન, જ્યાં જ્યાં તને સંકટ પડે ત્યાં સમર્થ્યા પલ પલ સમર્થા વાલો વાળો તારી હારે હશે ભાઈ.
ભલે બાપજી મારે બસ તમારી એક આજ્ઞાની જરૂર છે. અરે કે ગંગોત્રી લખો તાર તો હું મારી ફોન વેગી સાંડ શણગારીને તરત પાછો આવું છું બાપજી. ભલે ભાઈ તારી સાંડ ને શણગાર એટલી વારમાં તો હમણાં હું તને સંદેશો લખી દઉં. ભલે બીજા આજ રામા દે કંકો તારી લાગતા રે અત્યારે બેન સગુણાને જળવા હું હાલો